गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो चलो हम अपने धोरण 11 ना अर्थशास्त्र विषय ना अगरना अभ्यास तरफ अगर वधिए तो वस्तुओं अने सेवाओं कोने केवी अने इना अलग अलग प्रकारों विषय आज आप जोईशुं। तो मानस पोतानी विविध जरूरियातो विविध रीते संतोषवानो प्रयत्न करे छे। जे भौतिक बाबतों द्वारा जरूरियात संतोषाय छे ते वस्तुओ छे, ज्यारे अभौतिक बाबतों ते सेवाओ छे। जेम के भूख संतोषवा माटे खोराक ए वस्तु छे, ज्यारे जिज्ञासा संतोषवा माटे शिक्षण ए सेवा छे। अपने अँ जोयुं छे के वस्तु अने सेवाओ, तो वस्तु तो के भौतिक बाबतों द्वारा जरूरियात संतोषाय छे ते वस्तुओ छे। भौतिक बाबतों एटले के जे जोई शकाय एवी वस्तुओ, जेनो स्पर्श करी शकाय, जेने आकार रंग रूप कद होय, आवी बधी वस्तुओ छे एने भौतिक वस्तुओ तरीके ओळखवामां आवे छे। अने भौतिक वस्तुओ एटले એને આપણે વસ્તુઓ તરીકે ઓળખીએ છીએ અર્થશાસ્ત્રની ભાષામાં। ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય તે વસ્તુ છે। બીજી બાજુ સેવા કે અભૌતિક બાબતો તે સેવાઓ છે, અભૌતિક બાબતો તે સેવાઓ છે। અભૌતિક એટલે એવી વસ્તુ કે જેને જોઈ શકાતી નથી, જેનો રંગ રૂપ કદ આકાર નથી, જેનો સ્પર્શ કરી શકાતો નથી, આવી બધી વસ્તુઓને આપણે સેવા તરીકે ઓળખીએ છીએ। તો ખોરાક, ભૂખ સંતોષવા માટે ખોરાક એ વસ્તુ છે, ખોરાકમાં કંઈ પણ લઈએ એ વસ્તુ છે। બીજી બાજુ આપણી જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ એ સેવા છે। તો વ્યક્તિની જરૂરિયાતો ભૌતિક અને શારીરિક હોય, વ્યક્તિની જરૂરિયાત ભૌતિક અને શારીરિક હોય, આ જરૂરિયાતોનો સંતોષ પણ ભૌતિક અને શારીરિક રીતે હોય છે। ખાવું પીવું, મુસાફરી કરવી, રમવું, આ ભૌતિક શારીરિક જરૂરિયાત છે, જેને સંતોષનારી બાબતો પણ ભૌતિક એટલે કે માપી શકાય એવી છે, જે વસ્તુઓ છે। અને ઘણી અભૌતિક અને માનસિક બાબતો હોય, તો આ માનસિક જરૂરિયાતો સંતોષનારી બાબતો એને આપણે સેવા તરીકે ઓળખીએ છીએ। તો વસ્તુ અને સેવા કોને કેવી એ એક ક્લિયર બાબત આપણે કરી કે જેનામાં ભૌતિકતાનો ગુણ હોય એ વસ્તુ છે, જેનામાં અભૌતિકતાનો ગુણ હોય એ સેવા છે। બીજું, વસ્તુને જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે, એને રંગરૂપ કદ આકાર હોય છે, તો સેવા છે એમાં અભૌતિકતાનો ગુણ છે। એને જોઈ શકાતી નથી, માપી શકાતી નથી, રંગરૂપ કદ આકાર હોતા નથી। ટેબલ છે તો એ વસ્તુ છે, શિક્ષક શિક્ષણ કાર્ય કરે છે તો શિક્ષણ કાર્ય એ સેવા છે। તો આ બાબત આપણે ક્લિયર કરી। હવે આગળ વધીએ તો વસ્તુઓના પ્રકાર, વસ્તુઓના પણ પ્રકારો પડે છે। એમાં પહેલો પ્રકાર છે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ। ભૌતિક અને અભૌતિક વસ્તુઓ, તો ભૌતિક અને અભૌતિક વસ્તુઓ કોને કહેવી એ આપણે આગળ જોયું, એના ઉપરથી જ આ પ્રકાર છે એ પડે છે। એટલે કે ભૌતિકતાના આધાર પર વસ્તુઓના બે પ્રકાર પડે છે। ભૌતિકતાના આધાર ઉપર વસ્તુઓના કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર, એક ભૌતિક વસ્તુ અને બીજી અભૌતિક।
एक से भौतिक वस्तु बे प्रकार में अने बीजी से अभौतिक वस्तुओ। तो भौतिक वस्तु में आपणे जोयुं के बेट ट्राइमस होय, टीवी होय, फ्रीज होय, मोबाइल होय, आ मापी शकाय अने जोई शकाय तेवी भौतिक वस्तुओ छे, ज्यां संगीत, शिक्षण, डॉक्टरी सलाह वगैरह अभौतिक वस्तुओं के सेवाओं से। भौतिक वस्तुओं ने मापी सकाय से, अभौतिक वस्तुओं ने मापी सकाती नहीं। तो पहलो प्रकार से भौतिक अने अभौतिक वस्तुओं। बीजो प्रकार से सर्वसुलभ वस्तुओं ने आर्थिक वस्तुओं। सर्वसुलभ वस्तुओं अने आर्थिक वस्तुओं। तो सर्वसुलभ वस्तु कोने कहेवी अने आर्थिक वस्तु कोने कहेवी के जे वस्तु के सेवाना पुरवठा पर कोईनो अंकुश न होय, जे वस्तु के सेवा उपर एना पुरवठा पर कोईनो अंकुश न होय अने जे वस्तु के सेवा सौने एटले के बधाने ज्यारे जेटला प्रमाणमां जोईए त्यारे प्राप्त होय तेवी वस्तुओ सर्वसुलभ वस्तुओ छे। दाखला तरीके हवा, सूर्यप्रकाश सर्वसुलभ एटले के सर्व माटे सुलभ होय, सरळताथी सुलभ थती होय, सरळताथी मळी रहती होय आवी वस्तुओ के ए वस्तुना पुरवठा उपर कोईनो अंकुश होतो नथी अने एनो पुरवठो छे ए अमाप जेवो होय छे। एटले जे लोकोने जेटला प्रमाणमां जोईए एटला प्रमाणमां ए वस्तुओ छे मळी रही छे। आवी बधी वस्तुओ छे ए सर्वसुलभ वस्तुओ छे। બીજો એમાં કઈ આર્થિક વસ્તુ, આર્થિક વસ્તુ કોને કહેવી? અર્થશાસ્ત્રની નજીકની વસ્તુ કે જે વસ્તુના પુરવઠાને કાબૂમાં રાખી શકાય, જે વસ્તુના પુરવઠાને કાબૂમાં રાખી શકાય એટલે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિનો સમૂહ કે ગવર્મેન્ટ આવી વસ્તુઓના પુરવઠામાં કાબુ મેળવવો હોય, વધઘટ કરવો હોય તો કરી શકે। તો પુરવઠા ઉપર કાબુ રાખી શકાય જેની અછત હોય, જેની અછત હોય અને માટે જેનું ખરીદ વેચાણ થઈ શકે છે, માટે જેનું ખરીદ વેચાણ થઈ શકે છે તેનો વિનિમય થાય છે, આવી તમામ વસ્તુઓ કે સેવાઓ છે આર્થિક કે અછતવાળી વસ્તુઓ કહેવામાં આવે છે, આર્થિક અથવા તો અછતવાળી। અને બીજું અછતવાળી વસ્તુ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો જે વસ્તુનો પુરવઠા ઉપર કાબુ મેળવી શકાતો હોય, જેની અછત હોય, જે વસ્તુનું ખરીદ વેચાણ થતું હોય એટલે કે વિનિમય થતો હોય, આવી તમામ વસ્તુ કે સેવાઓ છે આર્થિક વસ્તુ છે અને એને આર્થિક વસ્તુ અને બીજું અછતવાળી વસ્તુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે। એના પછી ત્રીજો પ્રકાર પડે છે નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ। નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ, તો આવી રીતે વસ્તુઓના ટકાઉપણાને આધારે પણ તેના બે પ્રકાર પડે છે। વસ્તુઓના ટકાઉપણું કે ભાઈ જે તે વસ્તુ છે તેનું ટકાઉપણું કેવું છે એના આધારે પણ એના બે પ્રકાર પડે છે, એક નાશવંત વસ્તુ અને બીજી ટકાઉ વસ્તુ। કેટલીક વસ્તુઓ એવી હોય છે કે વપરાશકર્તાની સાથે જ તેનો અંત આવે છે, કેટલીક વસ્તુ એવી હોય કે વપરાશ કરો અને તરત એનો અંત આવી જતો હોય તેને આપણે નાશવંત વસ્તુ તરીકે ઓળખીએ છીએ। જ્યારે કેટલીક વસ્તુઓનો લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય તેને ટકાઉ વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે। માની લો કે દાખલા તરીકે આપણે જોઈએ કે બિસ્કિટ છે, દૂધ છે, ફળ છે, જેનો સમયગાળો ઓછો હોય છે તેને વપરાશમાં ન લો, વપરાશમાં ન લ્યો તો પણ તે લાંબા ગાળા સુધી ઉપયોગી રહેતી નથી, તે બગડી જાય છે। આવી વસ્તુઓ જે નાશવંત છે એનો તમે ઉપયોગ કરો તો ઉપયોગની સાથે નાશ પામે છે, અથવા તો ઉપયોગ ન કરો તો પણ એ લાંબા સમય સુધી ટકી શકતી નથી, એનો નાશ પામે છે એટલે કે બગડી જાય છે, એટલે કે તેને નાશવંત વસ્તુ તરીકે ઓળખીએ છીએ। જ્યારે બૂટ હોય, કપડાં હોય, ફ્રીજ, ટીવી એને લાંબા ગાળા સુધી ઉપયોગમાં વપરાશમાં લઈ શકીએ છીએ એટલે તેને ટકાઉ વસ્તુ કહીએ છીએ। ટેબલ છે, ખુરશી છે,
આ વસ્તુઓને લાંબા ગાળા સુધી તમે ઉપયોગમાં લઈ શકો છો, એનો વપરાશ કરી શકો છો, એટલે એને ટકાઉ વસ્તુ કહેવાય. તો ઇન શોર્ટ, વપરાશી વસ્તુ, નાશવંત વસ્તુઓ એટલે કે જેનો વપરાશની સાથે નાશ થતો હોય અથવા તો તેને વપરાશમાં ન લ્યો તો પણ એ લાંબા સમય સુધી ટકી શકતી નથી, આવી વસ્તુઓ છે નાશવંત વસ્તુઓ છે. અને જે વસ્તુઓને ઉપયોગ લાંબા ગાળા સુધી થઈ શકતો હોય, એક કરતાં વધારે વખત એનો ઉપયોગ થાય, આવી વસ્તુઓ છે ટકાઉ વસ્તુઓ છે. તો નાશવંત વસ્તુઓ એટલે ફળ છે, દૂધ છે, આવી બધી વપરાશી વસ્તુઓ છે. જ્યારે ટકાઉ વસ્તુની અંદર ટેબલ, ખુરશી, આવી બધી વસ્તુઓ ટકાઉ વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રકાર આવે છે ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ. ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ, આ બે શબ્દ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય. ખાનગી એટલે કે કોઈ માલિકીની, અને જાહેર એટલે કે એની કોઈ માલિકી ન હોય. આ શબ્દ ઉપરથી પણ આપણે સામાન્ય અર્થ કાઢી શકીએ છીએ. તો ખાનગી વસ્તુ કોને કહેવી? તો વસ્તુના માલિકીપણા તથા વપરાશના સ્વરૂપના આધારે પણ તેના બે પ્રકાર પડે છે. વસ્તુની માલિકીપણાના આધારે અને વપરાશના સ્વરૂપના આધારે પણ વસ્તુના બે પ્રકાર પડે છે. એમાં એક છે ખાનગી વસ્તુ અને બીજી છે જાહેર વસ્તુ. તો ખાનગી વસ્તુ કોને કહેવું? કે ભાઈ વસ્તુની માલિકી ખાનગી વ્યક્તિની હોય તે ખાનગી વસ્તુ છે, ખાનગી વ્યક્તિની હોય તે ખાનગી વસ્તુ છે. તે વસ્તુના વપરાશનો નિર્ણય ખાનગી વ્યક્તિને આધીન હોય છે. એટલે કે જેનો માલિક હોય એ વસ્તુના વપરાશ અંગેનો નિર્ણય લઈ શકે છે. કોઈને વપરાશ કરવા દેવી કે નહીં એના ઉપર આધાર હોય છે, એટલે કે એને આધીન હોય છે. અને જે વસ્તુની માલિકી જાહેર સંસ્થા કે સરકારની હોય તે જાહેર વસ્તુ છે. જાહેર વસ્તુમાં એની માલિકી જાહેર સંસ્થાની હોય અથવા તો કોઈ સરકારની હોય, ગવર્મેન્ટની હોય, જેના વપરાશનો નિર્ણય કોઈ વ્યક્તિ વ્યક્તિગત ધોરણે કરી શકતો નથી. કે ભાઈ એમાં જાહેર વસ્તુમાં કોઈ એક વ્યક્તિ છે એમ ન કહી શકે કે ભાઈ આ વસ્તુનો વપરાશ હું જ કરી શકી, બીજા કોઈ નહીં કરી શકે. કારણ કે એ જાહેર વસ્તુ છે, એમાં કોઈ વ્યક્તિગત ધોરણે કોઈ માલિકી હક જતાવી શકે નહીં. તો વસ્તુના વપરાશની રીતે પણ આ માલિકીપણાના આધારે આપણે વાત કરીએ. હવે વસ્તુની વપરાશને આધારે પણ ખાનગી વસ્તુ તથા જાહેર વસ્તુનો વિચાર કરી શકાય. કે જે વસ્તુમાં સ્પર્ધાત્મકતાનો ગુણ અને વંચિતતાનો ગુણ છે તે ખાનગી વસ્તુ છે. જે વસ્તુમાં સ્પર્ધાત્મકતાનો ગુણ છે અને વંચિતતાનો ગુણ છે તે ખાનગી વસ્તુ છે. કે જે વસ્તુનો એક વ્યક્તિગત વપરાશ કરે ત્યારે બીજી વ્યક્તિ તે વસ્તુનો વપરાશ કરી શકતો નથી. સ્પર્ધાત્મકતાનો ગુણ એટલે કે કોઈ પણ વસ્તુનો એક વ્યક્તિ વપરાશ કરે ત્યારે બીજી વ્યક્તિ તે વસ્તુનો ઉપયોગ કરી શકતો નથી, તો તે સ્પર્ધાત્મકતાનો ગુણ ધરાવે છે. દાખલા તરીકે બિસ્કિટ એક બાળક ખાય છે અને તે જ બિસ્કિટ બીજાને આપી શકાતું નથી. વળી ખાનગી વસ્તુઓ છે એ વંચિતતાનો ગુણ પણ ધરાવે છે, વંચિતતાનો ગુણ પણ ધરાવે છે. કે જે વ્યક્તિ કિંમત ન ચૂકવે તે જે તે વસ્તુના વપરાશથી વંચિત રહે છે એને રાખી શકાય છે. દાખલા તરીકે કિંમત ન ચૂકવે તો તેને મોબાઈલ ફોનનો વપરાશ મળી શકતો નથી. વંચિતતાનો ગુણ એટલે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુના વપરાશથી વંચિત રાખવો, એટલે કે તમે ખાનગી વસ્તુ એવી વસ્તુ હોય છે કે તેને તમે વપરાશ કરો તો એની કિંમત તમારે ચૂકવવી પડે છે. કિંમત ન ચૂકવો તો તમને એ વસ્તુના વપરાશથી વંચિત રાખવામાં આવે છે. એટલે આ વંચિતતાનો ગુણ રહેલો છે. આથી વિરુદ્ધ જાહેર વસ્તુઓનો વપરાશ સામૂહિક ધોરણે થાય છે. જાહેર વસ્તુનો વપરાશ છે કેવી રીતે થાય છે? સામૂહિક ધોરણે થાય છે. તે બિન સ્પર્ધાત્મક અને બિન વંચિતતાનો ગુણ ધરાવે છે. બિન સ્પર્ધાત્મકતા અને બિન વંચિતતાનો ગુણ ધરાવે છે. એમાં સ્પર્ધા પણ નથી અને વંચિતતાનો ગુણ પણ જોવા મળતો નથી. એટલે કે વ્યક્તિ વસ્તુનો વપરાશ કરે તો પણ બીજી વ્યક્તિનો વપરાશમાં ઘટાડો થતો નથી. કોઈ એક વ્યક્તિ જે તે વસ્તુનો વપરાશ કરે તો
એમાં બીજી વ્યક્તિના વપરાશમાં કોઈ ઘટાડો થતો નથી. દાખલા તરીકે બગીચો, એનો લાભ એક વ્યક્તિ લે ત્યારે બીજાના લાભમાં ઘટાડો થતો નથી. એટલે કે બિનવંચિતતા એટલે કિંમત ન ચૂકવે તેને વસ્તુ કે સેવાના લાભમાંથી વંચિત રાખી શકાતો નથી. તો ટૂંકમાં કહીએ તો ખાનગી માલિકી છે, જે વસ્તુની ખાનગી માલિકી છે, વ્યક્તિગત ધોરણે વપરાશ છે, તેનું વપરાશનું ક્ષેત્ર મર્યાદિત છે, તે ખાનગી વસ્તુ છે. જ્યારે જેનો વપરાશ સામૂહિક ધોરણે થઈ શકે છે, જેની માલિકી સામૂહિક છે, સરકારની છે, અને જેના વપરાશનું ક્ષેત્ર વિશાળ છે, તે જાહેર વસ્તુ છે. તો આવી રીતે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ, તો આમ આવી વસ્તુના માલિકીપણા તથા વપરાશના સ્વરૂપના આધારે તેના બે પ્રકારો છે, આ ખાનગી અને જાહેર વસ્તુ. હવે આગળનો મુદ્દો આપણે જોઈએ, વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ. વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ, તો જે વસ્તુઓ આપણે જોઈએ તો છે, પણ એમાંથી કઈ વસ્તુને વપરાશી વસ્તુ કહેવી અને કઈ વસ્તુને ઉત્પાદક વસ્તુ કહેવી? કે ભાઈ, માનવ જરૂરિયાત સંતોષનારી વસ્તુઓ બે રીતે માનવ જરૂરિયાત સંતોષે છે. બે રીતે કોઈ પણ માનવની જરૂરિયાત છે એ વસ્તુઓ દ્વારા સંતોષાય છે. તો આ જરૂરિયાત છે બે રીતે સંતોષાય છે. એક પ્રત્યક્ષ એટલે કે સીધો સંતોષ આપે છે, અથવા પરોક્ષ રીતે જરૂરિયાત સંતોષવામાં મદદ કરે છે. એક એવી રીતે કે પ્રત્યક્ષ સીધો જ તમને સંતોષ આપે છે, અને બીજું પરોક્ષ રીતે જરૂરિયાત સંતોષવામાં મદદ કરે છે. દાખલા તરીકે ખોરાક છે, માનવીની જરૂરિયાતોને સીધી રીતે સંતોષે છે. ખોરાક એ કોઈ પણ વ્યક્તિની જરૂરિયાત છે, સીધી રીતે સંતોષે છે. તો જ્યારે આ જ ખોરાક તૈયાર કરનાર વાસણ જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે, પરોક્ષ રીતે, આટકતરી રીતે. કપડાં જરૂરિયાતને સીધી રીતે સંતોષે છે. જ્યારે કપડાં બનાવવામાં વપરાતું કપાસ કે કપાસના ઉત્પાદનમાં વપરાતા સાધનો જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે. તો આવી રીતે વસ્તુઓ સીધી પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે, વસ્તુઓ સીધી પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે તે વપરાશી વસ્તુઓ છે, અને જે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તુષ્ટિગુણનું સર્જન કરવામાં મદદરૂપ થાય છે તે ઉત્પાદક વસ્તુઓ છે. ટ્રેક્ટર, ઉત્પાદનના મશીનો વગેરે ઉત્પાદક વસ્તુઓ છે. તો મિત્રો, આપણે આજે વસ્તુઓ અને સેવાઓ, તો વસ્તુ કોને કહેવી, સેવા કોને કહેવી, એમાં શું ડિફરન્સ છે, બીજું આ વસ્તુઓ અને સેવાઓ જે જોવા મળે છે એના પણ કેટલાક પ્રકારો પડે છે, ભાગ પડે છે, તો અલગ અલગ પ્રકારો આપણે જોયા, પાંચ પ્રકારના. હવે આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ ટાઈમમાં કરીશું. થેન્ક યુ.